જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામે રૂપિયા ત્રણ હજાર એકસો સોળ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચરનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભીંડા અને ચીકુના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ હોવાનું જણાવી બાગાયતી ઉત્પાદનમાં વધારાને પગલે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત લક્ષ્યાંકો પાર પાડવાની મુખ્યમંત્રીએ હાકલ કરી હતી કાર્યક્રમમાં જામનગર ઉપરાંત બનાસકાંઠા અમદાવાદ કચ્છ સહિત સાત જિલ્લા માટે પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર અને સેન્ટર્સ ઓફ એક્સેલન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઇ લોકાર્પણ થયું હતું કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા અરવિંદભાઈ રૈયાણી સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચન્યારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધ્રોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમને પગલે પોલીસ દ્વારા ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાન જન્નર મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાઝબેન બબ્બર તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ હિતેશભાઈ કાસુંદ્રા શહેર કોંગ્રેસ મહામંત્રી હેમંતભાઈ ચાવડા ગુજરાત કોંગ્રેસ લઘુમતી વિભાગના ઉપપ્રમુખ અમીનભાઈ ઝન્નર વગેરેની અટકાયત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ પૂર્વે મુખ્યમંત્રીના જામનગર પ્રવાસ વખતે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાઈ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો આ પ્રકરણમાં જામીન પર મુક્ત થયેલા દિગુભાને આજે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી નિમિત્તે જામનગરમાં જૈન સમાજના તપસ્વીઓ દ્વારા પારણા કરવામાં આવ્યા હતા તેમજ શહેરના મુખ્ય માર્ગો પર તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ હતી જૈન સમાજના લોકોએ પરસ્પર મિચ્છામી દુખડમ કહી ક્ષમાપના પર્વને સાર્થક કર્યું હતું આમ આદમી પાર્ટીના સ્થાપક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે દ્વારકા આવી રહ્યા છે તેઓ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી જનસભાને સંબોધિત કરશે આપના જામનગર શહેર જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી જામનગર જિલ્લામાંથી કુલ દસ હજાર લોકો અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં સામેલ થવા દ્વારકા જશે તેવો દાવો આપ દ્વારા કરવામાં આવ્યો છે